હેલો દોસ્તો ફાયર જીકેટ્રિક્સ ચેનલમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણે સમજી રહ્યા છે ગુલામ વંશ અને ગુલામ ગુલામવંશમાં આપણે અગાઉના વિડીયોમાં કુતુબુદ્દીન એબક વિશે સમજ્યા હતા હવે પછી જે આ એબકનો જમાઈ જે આવ્યો ઇલ્તુતમિશ એના વિશે આજે આપણે ડિટેલથી ચર્ચા આજના વિડીયોમાં કહીશું આ દોસ્તો ઇલ્તુત જે હતો એ કુતુબુદ્દીન એબકનો જમાઈ હતો એ આપણે અગાઉના વિડીયોમાં પણ મેં તમને કીધું હતું કે ભાઈ કુતુબુદ્દીન એબકનો જમાઈ હતો અને કુતુબુદ્દીન એબકનો જે પુત્ર જે હતો આરામ શાહ એબકના મૃત્યુ પછી આરામ શાહ છે એ ગાદી ઉપર બેસી જાય છે અને એ એક અયોગ્ય શાસક હોય છે અને એને હરાવીને જે આ ઇલ્તુત છે એ ગાદી ઉપર આવે છે ઈસવીસન બારસો દસથી બારસો છત્રીસ સુધી છે એ ઇલ્તુત છે એ શાસન કરે છે અને ઇલ્તુત છે એ એની રાજધાની કઈ રાખે છે દિલ્હી રાખે છે દોસ્તો આપણે અગાઉ જોયું હતું કે ભાઈ કુતુબુદ્દીન એબક જે છે એણે એની રાજધાની કઈ રાખી હતી લાહોર કેમ કે દિલ્હીમાં એને કોનાથી ડર હતો એલદોસ જે એલદોસ હતો મોહમ્મદ ગોરીનો બીજો એક ગુલામ હતો જેનું નામ હતું એલદોસ એનાથી એને ડર હતો એટલા માટે એ બક્ષે હંમેશા લાહોરમાં જ રહ્યો અને અંતે મૃત્યુ પામીને એની દફનવિધિ પણ ક્યાં થઈ હતી લાહોરમાં જ થઈ હતી પરંતુ ઇલ્તુત એને એણે એની રાજધાની કઈ રાખી હતી દિલ્હી રાખી હતી અને ઇલ્તુત છે એ ઇલબરી જનજાતિનો એક તુર્ક વ્યક્તિ હતો અને દોસ્તો એબક જે હતો કુતુબુદ્દીન એબક એણે એક લાખ જીતલની અંદર જે છે એ ઇલ્તુત ખરીદ્યો હતો મતલબ કે ઇલ્તુત છે એ ગુલામોનો ગુલામ હતો એ આપણે અહીંયા આગળ જોઈશું કે ભાઈ કુતુબુદ્દીન એબક છે એ મહંમદ ગોરીનો ગુલામ હતો અને કુતુબુદ્દીન એબકનો ગુલામ કોણ હતો ઇલ્તુત મતલબ ઇલ્તુત શું થયો ગુલામોનો ગુલામ તો દોસ્તો ઇલતુત છે એ સત્તામાં કઈ રીતે આવે છે તો કોલ તો કે મ જે એબક હોય છે એનું મૃત્યુ થઈ જાય છે એ પછી જે લાહોરના અમીરો જે હોય છે એની ઈચ્છા એવું હોય છે કે ભાઈ ઇલ્તુત મિસ છે એ ગાદી ઉપર આવે પરંતુ જે એબકનો પુત્ર હોય છે આરામ શાહ એ ગાદી ઉપર બેસી જાય છે અને એ ગાદી છોડવા તૈયાર હોતો નથી પહેલાં બધા સમજાવે છે કે ભાઈ તું અયોગ્ય શાસક છે અને તું ગાદીથી હટી જા તને અમે કોઈ બીજો હોદ્દો આપી દઈએ નાનો મોટો પરંતુ આરામ શાહ છે એ માનતો નથી અને થાય છે એના રાજ્યમાં વિદ્રોહ અને વિદ્રોહને હટાવવા માટે જ્યારે આરામ શાહ છે એ બહાર જાય છે ત્યારે ઇલ્તુત છે એ આરામ શાહને ગાદી ઉપરથી હટાવીને ત્યાં પોતાની સત્તા સ્થાપી દે છે અને એવી રીતે ઇલ્તુત છે એ શાસક બને છે તો આરામ શાહને હટાવીને ઈલતુસ છે એ શાસક જે છે એ બને છે તો લાહોરના અમીરોની ઈચ્છા હોય છે કે ભાઈ ઈલ્તુત છે એ શાસક બને એવી એની ટ્રાય હોય છે તો આરામ હટાવીને ઇલ્દુત મિસ છે એ સત્તા ઉપર આવે છે તો મેં દોસ્તો તમને સ્ટોરી તો કહી દીધી કે આરામ શા છે ગાદી છોડવા તૈયાર ન હતો આથી ઇલ્તુત તેને શું કર્યું પરાજિત કરીને દિલ્હીની ગાદી ઉપર બેઠો અને દોસ્તો દોસ્તો ઇલ્તુત છે એ શમશી વંશનો જે છે એ શમશી વંશ જે છે એનાથી ઇલતુત મિસે બિલોંગ કરતો હતો એટલા માટે ઇલ્તુત મિસને આગળ શમસુદ્દીન ઇલ્તુત એવું પણ એને તરીકે પણ એને ઓળખવામાં આવતો હતો અને ઇલ્તુત મિસ છે એ ગુલામોનો ગુલામ છે એ કહેવાતો હતો દોસ્તો ઇલ્તુત મિસ છે એણે ગ્વાલિયર વિજય કર્યો હતો ગ્વાલિયર ઉપર વિજય મેળવ્યો હતો એટલા માટે જે સર્વપ્રથમ જે છે એને ગ્વાલિયરની એકતા છે એ આપવા આપવામાં આવી હતી દોસ્તો એકતા મતલબ કે કોઈપણ ક્ષેત્ર તમે જે વ્યક્તિએ વિજય કર્યો હોય તો એમના જે માલિક હોય છે રાજા હોય છે એ ક્ષેત્ર સંભાળવા માટે એનું જે મહેસૂલી રેવન્યુ જે હોય છે એ સંભાળવા માટે જે છે એ ઇક્તેદાર તરીકે એને નિમે છે અને ત્યાંની બધું ક્ષેત્રોનું જે આર્થિક સામાજિક વ્યવસ્થા છે એ વ્યક્તિ સંભાળતો હોય છે તો આવી રીતે ગ્વાલિયરની એકતા છે એ ઇલતુત મિશને છે એ આપવામાં આવી હતી ત્યારબાદ બુલંદ શહેરની એકતા છે એ ઇલતુત મિશને આપવામાં આવી અને જ્યારે સુલતાન બન્યો એ સુલતાન બનવાના સમયે જે ઇલ્તુતમિશ છે એ બદાયુનો જે છે એ ઇક્તેદાર હતો તો દોસ્તો આ વસ્તુ તમે સાથે સાથે યાદ રાખતા જજો જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ જે તે વ્યક્તિનું જે છે એ એમને લાઈફની પ્રોગ્રેસ છે એ કેવી રીતે થઈ હતી અને દોસ્તો આ સેમ ટાઈમની અંદર આ સેમ ટાઈમે જ્યારે સુલતાન બન્યો ત્યારે જે ઇલ્તુતમિશને છે એ અમુક સમસ્યારૂપ વ્યક્તિઓ એની સામે હતા જેવા કે એલદોસ છે કુબાચા છે મંગોલ શાસક જે હતો ખા છે તો આ બધા જ્યારે ઇલ્તુતમિશ સત્તા ઉપર આવ્યો ત્યારે આ બધી સમસ્યા છે એ એમની સામે ઊભી હતી કે ભાઈ આ વ્યક્તિઓથી પણ એને ખતરો હતો તો આ બધા વ્યક્તિઓ સાથે ખૂબ જ સારી રીતે જે ઇલ્તુત છે એ નિપટે છે અને આ સમસ્યાને એક પછી એક ખતમ કરે છે તો જે એલદોસ છે એની સાથે ઇલતુતમીશ છે એ કેવી રીતે કામ લે છે અને આ સમસ્યાને કેવી રીતે નિપટાવે છે આપણે જોઈએ તો દોસ્તો જે એલદોઝ હોય છે એ આપણને ખબર છે કે મોહમ્મદ ગોરીનો એક ગુલામ હતો અને એલદોસ છે એ પોતાને દિલ્હી સલ્તનતનો જે છે એ દાવેદાર માન્યો તો મોહમ્મદ ગોરીનો એ દાસ હતો એટલા માટે એને પણ એમ હતું કે ભાઈ હું પણ દિલ્હીની ગાદીનો શું છું દાવેદાર છું અને યલદોઝ છે એ જ્યારે ગજની ઉપર અધિકાર પ્રાપ્ત કરે છે ગજની ઉપર એ જઈને ત્યાં હુમલો કરીને અધિકાર પ્રાપ્ત કરી લે છે તો દોસ્તો ગજની ઉપર જ્યારે અધિકાર પ્રાપ્ત કરે છે તો ગજનીના અધિકારના હેતુથી જ્યારે એ એની ઉપર ચડાઈ કરીને અધિકાર પ્રાપ્ત કરવાની ટ્રાય કરે છે ત્યારે યાલદોઝની લડાઈ જે છે એ ત્યાંના શાસક ખ્વારિઝમ શાહ સાથે થાય છે કોની સાથે થાય છે ખ્વારિઝમ શાહ સાથે અને એમાં એલ્દોઝની શું થાય છે હાર થાય છે અને ખ્વારિઝમ શાહની જીત થાય છે દોસ્તો આ એલદો આ એ જ છે કે જેના ડરથી કુતુબુદ્દીન એબક છે એ દિલ્હીમાં ક્યારેય ફરક્યો નહોતો તો દોસ્તો ગઝની ઉપર જ્યારે એલદોઝ અધિકાર પ્રાપ્ત કરવા જાય છે ત્યારે ખ્વારિઝમ સાથે એની લડાઈ થતાં એલદોઝની શું થઈ જાય છે હાર થઈ જાય છે અને એલદોઝની જ્યાંથી ભાગવું પડે છે અને ભાગીને ક્યાં આવે છે લાહોર આવે છે ક્યાં આવે છે લાહોર આવે છે અને જ્યારે લાહોરી ભાગીને આવે છે ત્યારે ઇલતુતમિશ છે એના કબજામાં લાહોર હોય છે અને ઇલ્તુતમિશ માટે આ ખૂબ જ સારો મોકો હોય છે એને હરાવવાનો કેમકે ઓલરેડી એલદોસથી ઇલતુતમિશને ખતરો તો હતો જ તે અને ડાયરેક્ટ ઇલ્તુતમિશને એને હરાવવામાં થોડીક બીક લાગતી હતી કે ભાઈ કદાચ એલદોસ સાથે આપણે ડાયરેક ઘર્ષણમાં ઉતરીએ અને ક્યાંક આપણી હાર થાય અને જીવ ખોવો પડે અને રાજ્યો પણ ખોવું પડે એના કરતાં ક્યારેક એવો સારો સમય આવશે અથવા સારો મોકો મળશે ત્યારે આપણે એલદોઝને જોઈ લઈશું એવું ઇલતુત માનવું હતું અને જ્યારે ખ્વારિજમ શાહ છે એલદોઝને હરાવી દે છે અને ભાગીન લાહોર જ્યારે એલ્દોઝ આવે છે ત્યારે ઇલ્તુત છે એ ખૂબ જ સૂઝબૂઝથી કામ લે છે અને પરિસ્થિતિનો લાભ ઉઠાવે છે અને તરત જ જે છે એ તરાઈનના ક્ષેત્રમાં ઈસવીસન બારસો પંદરની અંદર તરાઈનનું દ્વિતીય યુદ્ધ છે એ એલદોઝ સાથે થાય છે કોની સાથે થાય છે એલદોઝ સાથે તો ઓલરેડી એલદોઝ છે એ ફરીઝમ શાહથી તો હારી ચૂક્યો હોય છે એટલા માટે એનો મોરલ પણ થોડુંક ડાઉન હોય છે અને ઇલતુતમિશ છે એ એને ખબર હોય છે કે આ ખૂબ જ સારો મોકો છે કે એલદોઝને આપણે અત્યારે કચડી નાખીએ તો તરાઈનનું દ્વિતીય યુદ્ધ છે એ ઇલતુતમિશ અને કોની વચ્ચે થાય છે એલદોઝ વચ્ચે થાય છે જેમાં એલદોઝની હાર થાય છે અને ઇલતૂત જીત થાય છે તો આવી રીતે એલદોઝનો જે ખતરો હતો ઇલતુત મિશને એ અહીંયા ખતમ થઈ જાય છે અને દોસ્તો થાય છે એવું કે એ પછી જે એલ જે એલદોઝનું જે ચેપ્ટર હતું એ તો અહીંયા પૂરું થઈ ગયું પરંતુ હજી બીજો એક ગુલામ હતો જેનું નામ હતું કુબાચા તો આ કુબાચાનો ખતરો તો હજી ઇલ્તુતમિસ સામે હતો જ તે તો આ ઇલ્તુતમિસ સામે બીજી સમસ્યા કોની હતી કુબાચાની હતી હવે દોસ્તો કુબાચા આપણે અગાઉના વિડીયોમાં જોયો કુતુબુદ્દીન એબકનો વિડીયો મેં તમને અગાઉ જોયો આપણે બનાવ્યો હતો એમાં મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ કુતુબુદ્દીન એબકને પણ આ કુબાચાથી ડર હતો એટલા માટે કુતુબુદ્દીન એબક શું કરે છે એની બેનનો વિવાહ કોની સાથે કરી નાખે છે કુબાચા સાથે મતલબ કે કુબાચા છે એ કુતુબુદ્દીન એબકનો શું હતો જમાય હતો અને મોહમ્મદ ગોરીનો બીજો ગુલામ જે છે એ આ કુબાચા હતો તો દોસ્તો આવી રીતે કુબાચા છે એ એમની સ્ટોરી હતી અને કુબાચા છે એ મુલતાન અને સિંધની અંદર રહેતો હતો મુલતાન અને સિંધથી બનેલો જે પ્રદેશ હતો એ કોના હસ્તગત હતો કુબાચાને હસ્તગત હતો તો દોસ્તો ઇલ્તુતમિસ છે એને ખબર હોય છે કુબાચાને હટાવવો અને એને એને એની સ્ટોરી ફિનિશ કરવી આપણા માટે ખૂબ જ જરૂરી છે તો આ જ આપણે છે એ સેફ થઈ શકશું એટલા માટે ઈસવીસન બારસો અઠ્યાસીની અંદર ઇલ્તુતમિસ છે એ બે સેના જે છે એ અહીંયા મુલતાન અને સિંધ ક્ષેત્રની અંદર કુબાચાને હરાવવા માટે મોકલે છે તો અહીંયા કુબાચાને હટાવીને મુલ્તાન અને સિંધ ક્ષેત્ર જે છે એ જે છે એ જીતી લે છે આ જે સેના હોય છે ઇલ્તુત મિસની સેના અને કોની અંદર ભેળવી દે છે દિલ્હીની અંદર ભેળવી દે છે તો દોસ્તો કુબાચાને આ હારથી ખૂબ જ જે છે એ ઝટકો લાગે છે અને એ સિંધુ નદીમાં કૂદીને શું કરી લે છે આત્મહત્યા કરી લે છે કે હવે મારે મરી જવું જોઈએ તો એવી રીતે કુબાચા જે છે એમનું ચેપ્ટર પણ અહીંયા પૂરું થઈ જાય છે તો ધીમે ધીમે ઇલતુતમિશના જે દુશ્મનો હોય છે એમને એ સાફ સફાઈઓ કરતો જાય છે હવે દોસ્તો જે મેન જે એમનું જે એની સામે ખતરો મંડરાતો હોય છે એ હોય છે આ મંગોળ ચંગેશ ખાનો તો દોસ્તો આમ ડાયરેક્ટ એની સાથે કાંઈ ઘર્ષણ નથી હોતું પરંતુ જો કંઈ ઇલતુતમીજ ભૂલ કરે તો એને ખબર હોય છે કે મંગોળ ચંગેશખાની સાથે આપણે યુદ્ધ થશે તો દોસ્તો એમાં થાય છે એવું કે જ્યારે આ બધું ચાલતું હોય છે એ સમય દરમિયાન ભારત ઉપર મંગલ આક મંગોળ જે લોકો હોય છે એનો આક્રમણનો ખતરો હોય છે મંગોળ આક્રમણનો ખતરો કેવી રીતે હોય છે તો કે થાય છે એવું કે મંગોળ ચંગોશ ખાય છે ને એ ખ્વારિઝમ શાહના સામ્રાજ્ય ઉપર શું કરી લીધો હતો અધિકાર કરી લીધો હતો ખ્વારિઝમ શાહ તો દોસ્તો તમે અગાઉ આપણે જોયું ને હમણાં ખ્વારિઝમ શાહ કે ભાઈ ખ્વારિઝમ શાહ છે એ હેલદોઝને હરાવીને એને ભગાડી મૂક્યો હતો અને એલદોઝ પછી ક્યાં આવે છે લાહોરમાં આવે છે ઇલતુક સાથે તરાઈનું દ્વિતીય યુદ્ધ થાય છે જેમાં એલદોઝને હરાવી છે તો આ એ જ ખ્વારિઝમ શાહ હોય છે તો મંગોલ ચંગેશકર હોય છે એ આજ ખ્વારિઝમ શાહના સામ્રાજ્ય ઉપર અધિકાર કરી લે છે અને જે ખ્વારિઝમ શાહનો જે પુત્ર હોય છે એ મંગોલોથી બચવા માટે જે છે એ ક્યાં ભાગીને છે ભારત ભાગીને વ્યવહાર છે તો આ પુત્રનું નામ હોય છે જલાલુદ્દીન મંગબળની તો મંગોલોથી બચવા ખારિજમ શાહનો જે પુત્ર જલાલુદ્દીન મંગબળની હોય છે એ ભાગીને ક્યાં હોય છે ભારત વિવાહ હોય છે હવે મંગોલો જે છે એ આનો પીછો કરે છે કે ભાઈ તને અમે મૂકશું તો નહીં થતું તારે જ્યાં ભાગવું હોય ત્યાં ભાગી જાય તો આ ખ્વારિઝમ શાહ દોસ્તો એ આપણે મેં તમને કીધું ને કે એલદોઝને હરાવીને એને ગજની જીતી લીધું હતું તો ગજનીનું શાસન ગજની ઉપર શાસન કોનું હોય છે ખ્વારિઝમ શાહનું પરંતુ મંગોલ ચંગેશખા છે એ ગજની ઉપર અધિકાર પ્રાપ્ત કરી લે છે અને ખ્વારિજમ શાહને તો એ બંદી બનાવી લે છે પરંતુ એનો પુત્ર જે હોય છે મંગબળની એ ભાગી જાય છે અને ભારતમાં આવે છે એટલે ચંગેશખા કહે છે કે ભાઈ એનો પીસો કરો એટલે એનો પીસો કરતાં 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 એ ભારતની અંદર જે છે એ મંગોળ લોકો પ્રવેશ કરે છે તો જલાલુદ્દીન મંગબળની જે છે એ ભારતની અંદર આવતા એ એ સમયે શાસન હોય છે દિલ્હી સલ્તનત ઉપર કોનું ઇલતુત તો ઇલ્તુત પાસે એ શરણ માગે છે જલાલુદ્દીન મંગબળની કે ભાઈ હું અહીંયા તમારા રાજ્યની અંદર આવી રીતે ભાગીને આવ્યો છું અને આ મંગોળ લોકો છે એ મારો પીછો કરે છે તો પ્લીઝ તમે મને તમારા રાજ્યમાં શરણ આપો જેથી કરીને મારો જીવ બચી જાય એટલે ઇલ્તુત મિસ છે એ તરત આવેશમાં આવીને કંઈ કરતો નથી એ થોડુંક વિચારે છે કે ભાઈ આ વ્યક્તિ સાથે આપણે કાંઈ પણ નિસ્બત નથી પ્લસ બીજું એ કે જો હું આને શરણ આપીશ તો કારણ વગરનું જ્યાં મંગોલ લોકો છે એની સાથે આપણે ઘર્ષણમાં ઉતરવું પડશે એટલે આપણે કાંઈ પણ આવું ટેન્શન વધે એવું કામ કરવું નથી એટલા માટે ઇલતુતમિશ છે એ ચોખ્ખી ના પાડી દે છે કે ભાઈ સોરી હું તને શરણ આપી શકીશ નહીં એટલે ઇલતુતમિશની ના જે હોય છે એ ઇલ્તુતમિષને બચાવી લે છે તો આવી રીતે ઇલ્તુતમિષની સતુરાઈ અને સૂઝબુઝના કારણે મંગોલો જે છે એ દિલ્હી ઉપર આક્રમણ કરતા નથી કેમકે એને ખબર હોય છે કે ભાઈ મંગોલ લોકોને ખબર હોય છે કે જે દિલ્હી સલ્તનતનો જે ઇલતુતમિશ છે એણે આપણી સાથે કાંઈ પણ જે છે એ ગેમ રમી નથી એટલા માટે આપણે એના ઉપર આક્રમણ કરવાનો કાંઈ જે છે એ ઈરાદો નથી એટલા માટે એ દિલ્હી ઉપર આક્રમણ કરતા નથી અને ત્યાંથી પાછા વળી જાય છે તો આવી રીતે ઇલ્તુતમિશ છે એ ચતુરાય અને સુજબુઝથી છે એ પોતાનું સામ્રાજ્ય સેફ રાખે છે આથી તમે જરીક યાદ કરી લો કે ઇલ્તુતમિસના કાળમાં આ મંગોલો જે છે એ સર્વપ્રથમ સિંધુ નદીના તટ પર આવેલા હતા અને કોને શોધવા માટે આવ્યા હતા ખ્વારિઝમ શાહનો જે પુત્ર હતો જલાલુદ્દીન મંગબળની એને શોધવા માટે જે છે એ સર્વ વાર મંગોલ લોકો છે એ ભારતની અંદર આવ્યા હતા તો આ દોસ્તો આ આની અંદરથી આ બધા પ્રશ્નો નીકળે છે જે હું તમને અત્યારે જણાવું છું હવે દોસ્તો એક મેન પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ એ છે આની અંદરથી નીકળે છે જનરેટ થાય છે એ છે કે ઇલ્તુતમિશ તથા મંગોલ નેતા જે આ ખા હતો એ બે સમકાલીન છે કેમ કે સ્વાભાવિક છે દોસ્તો જો ઇલ્તુતમિશના સમયની અંદર મંગોલ લોકો આ અહીંયા આવ્યા હોય તો સ્વાભાવિક છે કે બે સમકાલીન હોય તો આ દોસ્તો ખાસ યાદ રાખજો કે ઇલ્તુતમિશ અને ચંગેશકા એ એક સમકાલીન સમકાલીન શાસકો હતા એ સમયના તો દોસ્તો આવી રીતે ઇલ્તુતમિષ છે એ પોતાનું સામ્રાજ્ય છે એ બધી સાઈડથી સેફ કરી લે છે એ થોડોક ચતુર પણ હોય છે અને આવેશમાં આવીને કોઈ પણ લડાઈ કે યુદ્ધ કરવા માણતો નથી પહેલાં એ બધું વિચારે છે કે ભાઈ આમાં મને કાંઈ પ્રોબ્લેમ કે મને કાંઈ ટેન્શન થાય એવું કાંઈ નથી થવાનું ને તો એવી રીતે ઇલ્તુત છે એ ખૂબ જ ચતુરાઈથી છે એ પોતાની શાસન વ્યવસ્થા સંભાળે છે હવે દોસ્તો ઇલ્તુત મિશની થોડીક જે એમના એમના શાસનની જે વ્યવસ્થા હતી એ થોડીક જોઈ લઈએ તો દોસ્તો પહેલાં હું તમને જણાવી દઉં કે જે ઇલ્તુત છે એ દિલ્હી સલ્તનતનો વાસ્તવિક સ્થાપક છે એ ભારતના મધ્યકાલીન ઇતિહાસમાં ગણવામાં આવે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દિલ્હી સલ્તનતનો વાસ્તવિક સંસ્થાપક કોણ તો કે ઇલ્તુત હવે દોસ્તો ઇલ્તુત મિશ છે એ છે એ પ્રથમ પ્રથમવાર શુદ્ધ અરબી ચિક્કા છે એ ચલાવ્યા હતા આ શુદ્ધ અરબી ચિક્કા છે એ બે પ્રકારના હતા જે એક હતા એ ચાંદીના સિક્કા હતા જે એકસો પંચોતેર ગ્રેન્ડ વજનના હતા અને બીજા જે હતા એ તાંબાના સિક્કા હતા જે જેને જીતલ કહેવામાં આવતા તો દોસ્તો આ રીતના બે શુદ્ધ અરબી ચિક્કા છે એ સૌ વાર ઇલદુત મિશે ચલાવ્યા હતા એ સિવાય સૌ વાર સિક્કા ઉપર ટંકશાળનું નામ લખવાની શરૂઆત કોણે કરી હતી ઇલદુત કરી હતી એ સિવાય પોતાના નામના સિક્કા પણ એ જે છે એ ઇલદુત ચલાવ્યા હતા પોતાનું નામ જે છે એ સિક્કા ઉપર લખ્યું હતું તો આવી રીતનું જે છે એ ચલણી નાણું જે છે એ ઇલદુત એમના શાસનની અંદર શરૂઆત કરી હતી એ સિવાય એણે એક ગુલામ ચાલીસાનું ગઠન કર્યું હતું જેને કહેવામાં આવતું તુરકાન એ ચિહલગાની ગુલામ ચાલીસા જે છે એ એનો હેતુ એવો હતો કે ભાઈ જે એમનું પ્રશાસન છે એ ખૂબ જ સુચારુ રૂપથી ચાલે અને આ ગુલામ ચાલીસા છે એ ચાલીસ એ સમયના જે પ્રસિદ્ધ સરદારો હતા એના જે દળ છે એ એ એ ગુલામ ચાલીસા છે એ કહેવામાં આવતા હતા તો દોસ્તો આ ગુલામ ચાલીસા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે પરીક્ષામાં તમને એવી રીતે પૂછાઈ શકે કે ભાઈ ગુલામ ચાલીસાનું જે ગઠન છે એ ભારતના મધ્યકાલીન ઇતિહાસમાં કયા વ્યક્તિએ કર્યું હતું તો એમાં કોણ આવશે ઇલ્તુતમિશ અને આ ગુલામ ચાલીસા છે એ તુર્કાને ચિહલગાની તરીકે પણ જે છે એ ઓળખવામાં આવતું હતું હવે દોસ્તો જે બગદાદના જે ખલીફા એ સમયના હતા જેનું નામ હતું મુસ્તશિર બિલ્લા તો આ મુસ્તશિર બિલ્લા દ્વારા જે છે એ સૌ વાર જે છે એ ભારતની અંદર કોઈ વ્યક્તિને ઉપાધિ આપવામાં આવી હતી સુલતાનની ઉપાધિ આપવામાં આવી હતી તો આ એક યાદ રાખજો કે સર્વ પ્રથમવાર જે છે એ બગદાદના ખલીફા દ્વારા જેનું નામ હતું મુસ્તુશ્રી બિલ્લા તો એના દ્વારા સૌ ભારતના ઇલતુત મિશને જે છે એ સુલતાનની ઉપાધિ છે એ આપવામાં આવી હતી હવે દોસ્તો ઇલ્તુત મિશ જે છે એ ધીમે ધીમે બધુંય કાર્ય તો સારું કરતો હોય છે તો એને ઈચ્છા થાય છે કે હવે થોડુંક આપણે કંઈક ઈમારતો અને સારું નિર્માણ કાર્યો પણ કરીએ તો ઇલતુદ મિશ છે એ ભારતની અંદર એના શાસન દરમિયાન અમુક નિર્માણ કાર્ય અને સારી ઈમારતો પણ બંધાવે છે જેવી કે દિલ્હીની અંદર એ કુતુબ મિનારનું નિર્માણ કાર્ય છે એ પૂરું કરે છે અને દોસ્તો કુતુબ કુતુબમીનાર મેં તમને અગાઉ કીધું તો અગાઉના વિડીયો જો તમે જોયો હોય તો તમને યાદ હશે મિનારનું જે પાયો જે છે કુતુબ મિનાર બનાવનાર એ કોણ હતો કુતુબિન એબક પણ એણે પહેલો માળ જ બનાવ્યો હતો પણ બીજો ત્રીજો અને ચોથો માળ કોણ બનાવે છે ઇલ્તુતમિશ બનાવે છે તો બીજો ત્રીજો ચોથો માળનું જે નિર્માણ કાર્ય છે એ કોણ પૂરું કરે છે ઇલ્તુતમિશ છે પૂરું કરે છે એ સિવાય દિલ્હીની અંદર એ પોતાનો એક મોટો પુત્ર હોય છે જેનું નામ હોય છે નાસરુદ્દીન મહમૂદ તો ઓગણીસો ઓગણત્રીસમાં એનું મૃત્યુ થઈ જાય છે તો આ પોતાના નાસુ પુત્ર મોટો પુત્ર નાસરુદ્દીન મહમ્મદનો મકબરો પણ એ જે છે એ દિલ્હીની અંદર બનાવે છે જેનું નામ એ ઉલમનું નામ આપે છે સુલતાન ગઢીનો મકબરો તો તુર્કો દ્વારા ભારતમાં બનાવેલ સર્વપ્રથમ મકબરો જે છે એ આ સુલતાન ગઢીનો મકબરો ગણાય છે એ સિવાય દિલ્હીની અંદર ઇલ્તુતમિષનો મકબરો પણ જે છે એનું પણ એ નિર્માણ કરે છે તો સ્ક્રિચ શૈલીની અંદર આ ઇલ્તુતમિષ આ મકબરો બનાવે છે તો સ્ક્રિચ શૈલીની અંદર બનેલો ભારતનો પ્રથમ મકબરો જે છે એ કયો છે ઇલતુતમિશનો મકબળો જે દિલ્હીની અંદર આવેલો છે એ સિવાય અસાર કિનનો દરવાજો છે એ નાગોરની અંદર બનાવે છે જે બુલંદ દરવાજો પણ કહેવાય છે તો દોસ્તો અકબર જે છે એ આનાથી ઘણો જે છે એ પ્રેરિત થાય છે અને દોસ્તો બદાયું યુપીની અંદર એ હોજે શમશી નામથી જે છે એક જે છે એ નિર્માણ કરે છે જેને શમશી ઈદગાહ તરીકે પણ ઓળખવામાં આવતું હતું તો દોસ્તો આ ઇલતુતમિશનું જે છે એ એક સારું નિર્માણ કાર્ય હોય છે હવે દોસ્તો થાય છે એવું કે ઈસવીસન બારસો છત્રીસની અંદર ઈલતુત એવી ઈચ્છા થાય છે કે ભાઈ હું બામિયાન ઉપર આક્રમણ કરીને એને કબજો કરી લો તો બામિયાન ઉપર આક્રમણ કરવા એ જ્યારે જતો હતો ત્યારે રસ્તામાં એ શું પડી જાય છે બીમાર પડી જાય છે અને ત્રીસ એપ્રિલ બારસો છત્રીસની અંદર ઇલતુતમિષનું શું થઈ જાય છે મૃત્યુ થઈ જાય છે કોઈક કાંઈક ગંભીર બીમારી છે એ ત્યાંથી આને પકડી લે છે અને ત્રીસ એપ્રિલ બારસો છત્રીસની અંદર ઈલ્તુત મિશ છે આનું મૃત્યુ થઈ જાય છે તો દોસ્તો ઇલતુત મિશનું જ્યારે મૃત્યુ થઈ જાય છે એ પછી થાય છે એવું કે થોડુંક એમનું ઉત્તરાધિકારીનું યુદ્ધ થાય છે મતલબ કે એમના જે ઉત્તરાધિકારી હોય છે એમના પુત્રો હોય છે એમના વચ્ચે સત્તાને લઈને થોડોક સંઘર્ષ થાય છે તો એ પણ સમજવું જરૂરી છે કેમ કે હવે પછીનો જે ઇલ્તુત જે જે ઉત્તરાધિકારી આવશે એ કઈ રીતે ગાદી ઉપર આવે છે એ આપણે સમજવું જરૂરી છે તો દોસ્તો પહેલાં હું તમને જણાવી દઉં કે ઇલ્તુતમિશના ત્રણ સંતાનો હતા સૌથી મોટો જે પુત્ર હતો એનું નામ હતું નાસુરુદ્દીન મહંમદ તો નાસરુદ્દીન મોહમ્મદનું આપણે અહીંયા જોયું કે એ મકબરો બનાવે છે ગઢીનો મકબરો તો આ ઓગણી જે બારસો છત્રીસની અંદર જે એમનું મૃત્યુ થઈ જાય છે નાસરુદ્દીન મોહમ્મદનું તો એની યાદમાં એ ગઢીનો મકબરો દિલ્હીની અંદર બનાવે છે તો નાસરુદ્દીન મોહમ્મદ તો ઓલરેડી મરી ગયો હતો એટલા માટે એ ઈલ્તુત ઉત્તરાધિ તરીકે અથવા એના વારસદાર તરીકે રાજા બનવાનો પ્રશ્ન અહીંયા રહેતો નથી પરંતુ એની એક પુત્રી હોય છે જેનું નામ હોય છે રઝિયા સુલતાન તો થાય છે એવું દોસ્તો કે ઇલ્તુતમિષ જ્યારે મૃત્યુ પામે છે તો ઇલ્તુત મૃત્યુ પછી ઇલ્તુતમિષના મૃત્યુ પૂર્વે તે જે છે એ ઇલતુતમીશ છે એ જે એમની પુત્રી હોય છે રઝિયા એને ઉત્તરાધિ શાસકના રૂપમાં છે એ નિયુક્ત કરવાની ઘોષણા એ કરી દે છે કે ભાઈ હું મરી જાઉં એ પછી મારી પુત્રી રઝિયા સુલતાન છે રાજા બનશે પરંતુ થાય છે એવું દોસ્તો કે એનો બીજો પુત્ર પણ હોય છે જેનું નામ હોય છે રુકનુદ્દીન ફિરોઝ શાહ હવે રુકનુદ્દીન ફિરોઝ શાહ એ વ્યક્તિ તરીકે બહુ ખરાબ માણસ હોય છે અને એક અયોગ્ય શાસક હોય છે એટલે થાય છે એવું કે જ્યારે ઇલ્તુતમિષ પહેલાં ઓલરેડી ઇલતુતમિશે ઘોષણા તો કરી દીધી હોય છે કે ભાઈ રઝિયા સુલતાન છે જે મારી પુત્રી એ હું મરું પછી એ રાજા બનશે પરંતુ થાય છે એવું કે જ્યારે ઇલતુતમિશનું મૃત્યુ થઈ જાય છે એ પછી આ રૂકનુદ્દીન ફિરોઝા છે એ મૃત્યુ બાદ તરસ એ ગાદી ઉપર ગેરકાયદેસર રીતે બેસી જાય છે અને કહે છે કે ભાઈ હું પુત્ર આનો પુત્ર છું એટલા માટે હું રાજા છું આ તો એમની છોકરી છે તો એ છોકરીનો એનો કંઈ અધિકાર નથી હું એનો પુત્ર છું એટલા માટે હું જ રાજા છું તો આવી રીતે ઇલ્તુત મૃત્યુ બાદ છે એ આ રૂકનુદ્દીન ફિરોઝ શાહ છે એ ગાદી ઉપર બે જાય છે અને શાસક તરીકે પણ એ અયોગ્ય હોય છે એટલા માટે તરત વિદ્રોહ છે એ એના રાજ્યની અંદર શરૂ થઈ જાય છે તો વિદ્રોહ દબાવવા માટે દિલ્હી બહાર જે છે એ થોડીક ચર્ચા વિચારણા કરવા માટે દિલ્હી બહાર જાય છે આ ફિરોજ શાહ એટલે પરિસ્થિતિનો લાભ ઉઠાવીને જે રજા સુલ રજા જે હોય છે ઇલ્તુત પુત્રી એ લાલ વસ્ત્ર ધારણ કરીને જનતા સમક્ષ ઉપસ્થિત થાય છે અને બધી વાત કરે છે કે ભાઈ એને જે ઇલ્તુત વાસ્તવિક ઉત્તરાધિકારી જે છે એ કોણ છે હું છું કેમ કે મૃત્યુ પૂર્વે જ એણે મને વાસ્તવિક ઉત્તરાધિકારી તરીકે મને જે છે એ નિયુક્ત કરી હતી તો આ બધી વાત જનતા સમક્ષ કરે છે અને જનતા અને જે ત્યાંના અમીરો હોય છે એના સમર્થનથી રજ્યા છે એ શું ગાદી ઉપર બેસી જાય છે ભાઈ હવે ફિરોઝ શાહ જ્યારે આવે ત્યારે એને જોઈ લઈશું અત્યારે હવે તમે જે છે એ રાજા છો આવી રીતે જનતા અને અમીરોના સમર્થનથી રજ્યા જે હોય છે એ ગાદી ઉપર બેસી જાય છે અને જ્યારે ફિરોઝા જ્યારે પરત ફરે છે ત્યારે તરત જ જે રાજ્યની અંદર એન્ટર થાય એ ભેગો જ તરત એને બંદી બનાવી લેવામાં આવે છે અને એને શું કરી નાખવામાં આવે છે બંદી ગૃહમાં નાખી દેવામાં આવે છે મતલબ કે જેલમાં નાખી દેવામાં આવે છે તો આવી રીતે દોસ્તો જે ફિરોઝ શાહનું જે છે એ ચેપ્ટર અહીંયા પૂરું થઈ જાય છે શાસન કરી શકતો નથી અને રાજા તરીકે કોણ આવે છે રજિયા છે એ સુલતાન બને છે તો દોસ્તો હવે પછીનો વિડીયો જે આપણે સમજીશું એ રઝિયા સુલતાન વિશે સમજીશું દોસ્તો ઇલતુતમિશનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો જો તમને ગમ્યો હોય તો દોસ્તો તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા જો તમે અમને સારો રિસ્પોન્સ આપશો તો અમને વધારે મહેનત કરીને સારા વિડીયો અને સારી નોટ્સ તમારા માટે બનાવવાનું અમને પ્રેરણા મળશે તો દોસ્તો હવે પછીના વિડીયોમાં આપણે રઝિયા સુલતાન અને ગ્યાસુદ્દીન બલબન વિશે સમજીશું અને દોસ્તો હવે પછીના વિડીયોમાં આપણે ગુલામવંશ છે એ સમાપ્ત થઈ જાય છે તો દોસ્તો ખૂબ ખૂબ તમારો આભાર